नमस्कार, ऋषि चिंतन चैनल में सब परिजनों स्नेहपूर्वक स्वागत करवामां आवे छे। गायत्री मंत्र एक साथे ओम भूर्भुवः सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजनो विषय छे सहृदयता अने उदारतानी आवश्यकता। ज्यां छोकरीना मां बापोने आवी लाचारीमां फसायेला जोईए त्यां सहृदय उदार अने विचारशील माणसોએ એમને સંપૂર્ણ સહાનુભૂતિ આપવી જોઈએ। સુધારક વિચારના માતા પિતા અને સુધારક નવયુવકોએ આવા લગ્નનો સ્વીકાર કરવો જોઈએ। એનાથી કન્યાના લગ્ન કોઈ વૃદ્ધ સાથે થતા અટકાવી શકાશે। વૃદ્ધ લગ્નનો કે કજોડા લગ્નનો કેવળ મૌખિક વિરોધ કરવા માત્રથી જ કંઈ નહીં વળે, એનો વ્યવહારુ ઉકેલ પણ લાવવો જોઈએ। કન્યા ઉંમરલાયક થઈ ગઈ હોય ત્યાં વૃદ્ધ વિવાહ રોકવા માટે બીજો વિકલ્પ યોગ્ય છે। ખાલી વિરોધ નિરર્થક છે। જ્યારે બીજો કોઈ રસ્તો જ ન રહે ત્યારે શું કરવું? એવી યુવતીઓ આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કરી શકે, પરંતુ આવો નિર્ણય કોઈક વિરલ યુવતી જ કરી શકે। માતા પિતાને પોતાનો નિર્ણય જણાવવાની હિંમત પણ યુવતીઓમાં ક્યાં હોય છે? મનમાં કોચવાતી રહેવા છતાં મોઢેથી એક પણ શબ્દ કહી શકતી નથી। ઘરના માણસો જે કંઈ નિર્ણય કરે તે તેમને માનવો પડે છે। આવી સ્થિતિમાં આદર્શવાદી વ્યક્તિઓ ઉપર બેવડી જવાબદારી આવી પડે છે। આવી યુવતીઓને વૃદ્ધોના ગળે બંધાતી દેખતા જે વ્યથા થતી હોય તે તો એમણે કંઈક ત્યાગ કરવો જોઈએ। વરથી કન્યા મોટી ન હોય એ માન્યતાને છોડવી પડશે। જેઓ દહેજના વિરોધી હોય એવા યુવકો પાસે આવા બીજા સાહસની પણ અપેક્ષા રાખી શકાય। અસ્તુ, જય ગુરુદેવ।